नमस्कार दोस्तों, अग्यारमा धोरणना એકાઉન્ટમાં આપણે ગયા વિડિયોની અંદર જુદી જુદી ચાર નોંધ જોઈલી હતી. એ ચાર નોંધને આધારે આપણે નક્કી કરી શકતા હતા કે આ વ્યવહાર રોકડ વ્યવહાર છે કે ઉધાર વ્યવહાર. એ ચાર નોંધ આપણે ફરીથી યાદ કરીએ વિદ્યાર્થી મિત્રો. પહેલી નોંધ એવી હતી કે જો વ્યવહારની અંદર રોકડ શબ્દનો સ્પષ્ટપણે રોકડ અથવા તો બેંક રોકડ શબ્દનો સ્પષ્ટપણે ઉલ્લેખ થયેલો હોય તો એ વ્યવહાર રોકડ વ્યવહાર છે. બીજી નોંધ, જો વ્યવહારની અંદર વ્યક્તિનું નામ અને રોકડ શબ્દ બંનેનો ઉલ્લેખ થયેલો હોય તો પણ એવો વ્યવહાર રોકડ વ્યવહાર છે. ત્રીજું, જો વ્યવહારની અંદર વ્યક્તિનું નામે ન હોય અને રોકડ શબ્દનો ઉલ્લેખ ન હોય તો પણ તેવો વ્યવહાર રોકડ વ્યવહાર છે. અને ઉધાર વ્યવહાર ક્યારે કહેવામાં આવશે વિદ્યાર્થી મિત્રો? જ્યારે વ્યવહારની અંદર માત્ર અને માત્ર વ્યક્તિનું નામ જ હોય, રોકડની લેવડ દેવડનો કોઈ ઉલ્લેખ ન હોય, ત્યારે આવો વ્યવહાર જે છે એ ઉધાર વ્યવહાર સમજવામાં આવે છે. તો આજે આપણે વિદ્યાર્થી મિત્રો એક ઉદાહરણ લેવાનું છે, પ્રેક્ટિસ કરવાની છે. કેટલાક વ્યવહારો આપેલા હોય તો એ વ્યવહારોને આપણે ઓળખી બતાવવાના છે કે આ રોકડ વ્યવહાર છે કે ઉધાર વ્યવહાર. અને એક વસ્તુ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, વ્યવહારને ઓળખતા શીખવું રોકડ વ્યવહાર છે કે ઉધાર વ્યવહાર એ મેક્સિમમ જેટલી તમે વધારે પ્રેક્ટિસ કરશો એટલું તમને વધારે ઝડપથી ખ્યાલ આવતો જશે. એટલે પ્રેક્ટિસ થી જ આ મુદ્દાઓ વારંવાર ખ્યાલ આવશે. આપણે ઓલી ચાર નોંધ યાદ રાખતા જઈએ અને વ્યવહારને ઓળખતા જઈએ. અહીંયા એક ઉદાહરણ આપણે લઈએ છીએ, એમાં આપણે કીધેલું છે નીચે આપેલા વ્યવહારો રોકડ વ્યવહાર છે કે ઉધાર વ્યવહાર તે જણાવો. રોકડ વ્યવહાર છે કે ઉધાર વ્યવહાર છે એ આપણે જણાવવાનું છે. ચાલો પહેલો વ્યવહાર સમજીએ વિદ્યાર્થી મિત્રો. પહેલા વ્યવહારમાં કીધેલું છે રૂપિયા 5000 નો માલ રોકડેથી વેચ્યો. વ્યવહાર આપણે વાંચીએ, રૂપિયા 5000 નો માલ રોકડેથી વેચ્યો. તો જો વિદ્યાર્થી મિત્રો, વ્યવહારની અંદર પેલી નોંધ લાગુ પડશે ને, વ્યવહારની અંદર રોકડ શબ્દનો સ્પષ્ટપણે ઉલ્લેખ થયેલો છે. જો 5000 નો માલ વેચ્યો પણ કેવી રીતે વેચ્યો? રોકડેથી. રોકડા રૂપિયા આપણને મળેલા હશે અને આપણે 5000 નો માલ આપી દીધેલો હશે. રૂપિયા 5000 નો માલ રોકડેથી વેચ્યો તો વ્યવહારની અંદર રોકડ શબ્દનો સ્પષ્ટપણે ઉલ્લેખ થયેલો છે. એટલા માટે આ વ્યવહાર જે છે કે વિદ્યાર્થી મિત્રો કેવો વ્યવહાર કહેવાશે? રોકડ વ્યવહાર થશે. કેવો વ્યવહાર થશે? રોકડ વ્યવહાર, કારણ કે રોકડ શબ્દનો સ્પષ્ટપણે ઉલ્લેખ થયેલો છે. ક્લિયર આપેલો વ્યવહાર. હવે બીજો વ્યવહાર જોઈએ. રૂપિયા 800 નો માલ ખરીદ્યો. રૂપિયા 800 નો માલ ખરીદ્યો. હવે જો વિદ્યાર્થી મિત્રો, વ્યવહારની અંદર નથી ક્યાંય વ્યક્તિનું નામ આપેલું અને નથી ક્યાંય રોકડ બેંક શબ્દનો ઉલ્લેખ કરેલો. વ્યક્તિનું નામે નથી અને રોકડ શબ્દનો ઉલ્લેખ નથી. હવે જ્યારે આપણે નોંધ યાદ રાખેલી છે કે જ્યારે વ્યવહારની અંદર વ્યક્તિનું નામે ન આપેલું હોય અને રોકડ શબ્દનો ઉલ્લેખ પણ ન થયેલો હોય તો તેવા સંજોગોમાં આ આપેલો વ્યવહાર જે છે એ રોકડ વ્યવહાર થશે. એટલે રૂપિયા 800 નો માલ ખરીદ્યો, આ વ્યવહાર પણ કેવો વ્યવહાર થશે? રોકડ વ્યવહાર થશે. રોકડ વ્યવહાર થવાનું કારણ શું કીધું આપણે વિદ્યાર્થી મિત્રો? રોકડ વ્યવહાર છે એવો ખ્યાલ આપણને કેના આધારે આવી ગયો? તો કે વ્યવહારની અંદર વ્યક્તિનું નામ નથી આપેલું અને રોકડ શબ્દનો ઉલ્લેખ નથી કરેલો. વ્યક્તિનું નામે ન હોય અને રોકડ શબ્દનો ઉલ્લેખ ન હોય તો એવા સંજોગોમાં એ વ્યવહાર જે છે એ રોકડ વ્યવહાર થશે. તો બીજો વ્યવહાર કોણ હવે બધા વિદ્યાર્થીઓને ક્લિયર હશે? આગળ વધીએ. ત્રીજો વ્યવહાર, રૂપિયા 900 નો માલ મીનાને વેચ્યો. રૂપિયા 900 નો માલ મીનાને વેચ્યો. વ્યવહારની અંદર વ્યક્તિના નામનો ઉલ્લેખ થયેલો છે વિદ્યાર્થી મિત્રો. મીનાને વેચ્યો,
વ્યવહારની અંદર વ્યક્તિના નામનો ઉલ્લેખ થયેલો છે, પરંતુ રોકડ કે બેંક શબ્દનો ઉલ્લેખ ક્યાંય થયેલો નથી. ચોથી નોંધ, વ્યવહારની અંદર માત્ર અને માત્ર વ્યક્તિના નામનો જ ઉલ્લેખ હોય તો એવા વ્યવહારને આપણે ઉદ્ધાર વ્યવહાર સમજીએ છીએ. વ્યવહારની અંદર જ્યારે માત્ર વ્યક્તિના નામનો જ ઉલ્લેખ થયેલો હોય ત્યારે એ વ્યવહાર કેવો વ્યવહાર છે? ઉદ્ધાર વ્યવહાર છે. તો અહીંયા લખશું આપણે ઉદ્ધાર વ્યવહાર. ઉદ્ધાર વ્યવહાર બનવા પાછળનું કારણ શું છે વિદ્યાર્થી મિત્રો? તો કે વ્યવહારની અંદર માત્ર વ્યક્તિના નામનો જ ઉલ્લેખ થયેલો છે, રોકડ શબ્દનો ઉલ્લેખ થયેલો નથી, એટલા માટે ઉદ્ધાર વ્યવહાર છે. ત્યાર પછી આગળ વધીએ. ચોથો વ્યવહાર, રૂપિયા 2000 નો માલ અર્જુનને રોકડેથી વેચ્યો. વ્યવહારની અંદર બે મુદ્દાઓ આવે છે વિદ્યાર્થી મિત્રો. કયા બે મુદ્દાઓ આવે છે? વ્યક્તિનું નામ આવે છે અને રોકડ શબ્દનો સ્પષ્ટપણે ઉલ્લેખ પણ થયેલો છે. રૂપિયા 2000 નો માલ અર્જુનને, અર્જુનને મતલબ કે વ્યક્તિનું નામ આવે છે અને રોકડેથી મતલબ કે રોકડ શબ્દનો ઉલ્લેખ પણ થયેલો છે. વ્યવહારની અંદર વ્યક્તિનું નામ આવતું હોય અને રોકડ શબ્દનો ઉલ્લેખ નહીં થયેલો હોય તો તેવા સંજોગોમાં એ વ્યવહાર રોકડ વ્યવહાર છે. એટલે આ વ્યવહાર કોણ કેવો વ્યવહાર થશે વિદ્યાર્થી મિત્રો? રોકડ વ્યવહાર થશે. રોકડ વ્યવહાર થવાનું કારણ શું છે? તો કે વ્યક્તિનું નામ આપેલું છે અને રોકડ શબ્દનો સ્પષ્ટપણે ઉલ્લેખ પણ થયેલો છે. વ્યક્તિનું નામ આપેલું હોય અને રોકડ શબ્દનો ઉલ્લેખ પણ થયેલો હોય તો એવા વ્યવહારને રોકડ વ્યવહાર સમજવામાં આવે છે. ત્યાર પછી પાંચમો વ્યવહાર, પાંચમા વ્યવહારમાં રૂપિયા 5000 પગારના ચૂકવ્યા. હવે જો વિદ્યાર્થી મિત્રો, આનું અર્થઘટન તમે બે મુદ્દાઓથી કરી શકો. નંબર એક, વ્યક્તિનું નામ ક્યાંય નથી આપેલું અને રોકડ શબ્દનો ઉલ્લેખ ક્યાંય નથી આપેલો. રૂપિયા 5000 પગારના ચૂકવ્યા, હવે વ્યક્તિનું નામ નથી અને રોકડ શબ્દનો ઉલ્લેખ નથી, સ્પષ્ટપણે ઉલ્લેખ નથી, તો આવા સમયે આ વ્યવહાર રોકડ વ્યવહાર છે એવું કહી શકાય. આ એક મુદ્દો. અને બીજું, બહુ સ્પષ્ટાઈ એક શબ્દ આપેલો છે. જો હવે પગારના હોય, ભાડાના હોય કે લાઈટ બિલના હોય કે કોઈ પણ ખર્ચ ના હોય, પણ કયો શબ્દ આવ્યો? ચૂકવ્યા. રૂપિયા 5000 ચૂકવ્યા. હવે 5000 રૂપિયા ચૂકવ્યા તો ઇનડાયરેક્ટલી તો રોકડનો ઉલ્લેખ છે આ વ્યવહારની અંદર. જો વિદ્યાર્થી, ઇનડાયરેક્ટલી તો રોકડનો ઉલ્લેખ કહેવાય ને. રૂપિયા 5000 પગારના ચૂકવ્યા, હવે ચૂકવી જ દીધા છે તો એ રોકડ ચૂકવાઈ ગઈ કહેવાય. તો આ વ્યવહાર કેવો વ્યવહાર છે? રોકડ વ્યવહાર છે વિદ્યાર્થી મિત્રો. ખાસ યાદ રાખજો, આમાં ભૂલ પડે નહીં. ચૂકવ્યા શબ્દ આવે છે એમાં, જો એટલે રોકડ ચૂકવાઈ ગઈ છે. તો પાંચ વ્યવહારો બધા વિદ્યાર્થી મિત્રોને ક્લિયર છે. હવે આગળ વધીએ આપણે. વ્યવહાર નંબર 6, રૂપિયા 8000 વીમા પ્રીમિયમના ભર્યા. એમાં ભર્યા શબ્દ આવ્યો, જો ચૂકવ્યાના બદલે ભર્યા. હવે વિદ્યાર્થી મિત્રો, એમાં બે બે અર્થઘટન કરી શકો. વ્યક્તિનું નામ પણ ક્યાંય નથી અને રોકડ શબ્દનો ઉલ્લેખ પણ નથી, એટલે રોકડ વ્યવહાર છે. અથવા એવું વિચારો કે રૂપિયા 8000 વીમા પ્રીમિયમના ભર્યા, ભર્યા મતલબ કે ચૂકવી દીધા આપણે. હવે વીમા પ્રીમિયમના રૂપિયા ચૂકવી જ દીધા હોય તો એ વ્યવહાર કેવો વ્યવહાર છે વિદ્યાર્થી મિત્રો? રોકડ વ્યવહાર થશે. કેવો વ્યવહાર થશે? રોકડ વ્યવહાર છે. ત્યાર પછી આગળ વધીએ. વ્યવહાર નંબર 7, સાતમો વ્યવહાર, રૂપિયા 5000 નું શ્રીજી ફર્નિચર માર્ટમાંથી ફર્નિચર ખરીદ્યું. રૂપિયા 5000 નું શ્રીજી ફર્નિચર માંથી ફર્નિચર ખરીદ્યું. હવે વિદ્યાર્થી મિત્રો, શ્રીજી ફર્નિચર એ ધંધાનું નામ આવે છે. તો અગાઉના વિડીયોની અંદર મેં તમને સમજાવેલું છે કે વ્યક્તિ એટલે માત્ર એકાઉન્ટ લખવામાં, વ્યક્તિ એટલે માત્ર જીવંત વ્યક્તિ જ નહીં, પણ કોઈ પણ ધંધો ચાલે, કોઈ પણ સંસ્થા ચાલે, કોઈ પણ કંપની ચાલે,
કોઈ પણ ભાગીદારી ભેગી ચાલે બધાને કૃત્રિમ વ્યક્તિ તરીકે જ ઓળખવામાં આવે એટલે ધંધાનું નામ આપેલું હોય તો એ વ્યક્તિનું નામ જ છે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આપણે એવું કીધું રૂપિયા 5000 નું શ્રીજી ફર્નિચર માંથી તો શ્રીજી ફર્નિચર એ વ્યક્તિનું નામ થયું ફર્નિચર ખરીદ્યું હવે જુઓ વિદ્યાર્થી મિત્રો આ વ્યવહારની અંદર વ્યક્તિનું નામ આપેલું છે રોકડ કે બેંક શબ્દનો ક્યાંય ઉલ્લેખ જ નથી માત્ર વ્યક્તિનું નામ જ આપેલું છે શ્રીજી ફર્નિચર માંથી ફર્નિચર ખરીદ્યું તો ચોથી નોટ આપને ખ્યાલ છે કે જ્યારે વ્યવહારની અંદર માત્ર વ્યક્તિનું નામ જ આપેલું હોય ત્યારે એવો વ્યવહાર જે છે એ ઉધાર વ્યવહાર સમજવામાં આવશે તો આ વ્યવહારની અંદર માત્ર વ્યક્તિનું નામ આપેલું છે રોકડ કે બેંક શબ્દનો ઉલ્લેખ ક્યાંય આપેલો નથી એટલા માટે આ વ્યવહાર કેવો વ્યવહાર થશે ઉધાર વ્યવહાર થશે ઉધાર વ્યવહાર છે તો સાતમો વ્યવહાર કોણ ક્લિયર છે હવે આઠમો વ્યવહાર રૂપિયા 3000 સામ એજન્સીને જાહેરાતના ચૂકવ્યા હવે જો વિદ્યાર્થી મિત્રો સાતમો વ્યવહાર અને આઠમો વ્યવહાર તમે સરખાવો ને તો કન્ફ્યુઝન થશે આ વ્યવહારને આપણે ઉધાર વ્યવહાર શું કામ કીધું તો કે માત્ર વ્યક્તિનું નામ જ આપેલું છે રોકડ શબ્દનો ક્યાંય ઉલ્લેખ આપેલો નથી એટલા માટે ઉધાર વ્યવહાર હવે આઠમા વ્યવહારમાં જુઓ રૂપિયા 3000 સાહ એજન્સીને તો એમાં વ્યક્તિનું નામ તો આપે છે સાહ એજન્સીને જાહેરાતના ચૂકવ્યા તો પ્રથમ દ્રષ્ટિ આપણને એવું લાગે કે સાહ એજન્સી માત્ર વ્યક્તિનું નામ જ આવ્યું રોકડ શબ્દનો ઉલ્લેખ ક્યાંય ન આવ્યો પણ એવું નથી વિદ્યાર્થી મિત્રો રોકડ શબ્દનો ઉલ્લેખ આમાં ઇન્ડાયરેક્ટલી થયેલો છે જેવી રીતે આ બે વ્યવહારો મેં તમને સમજાવ્યા રૂપિયા 5000 પગારના ચૂકવ્યા તો એ રોકડ ચૂકવાઈ ગઈ છે તો રોકડનો ઉલ્લેખ કેવા ઇન્ડાયરેક્ટલી પછી 8000 વીમા પ્રીમિયમના ભર્યા મતલબ કે ચૂકવ્યા તો એમાં ઇન્ડાયરેક્ટલી રોકડનો ઉલ્લેખ તો કેવાય છે તો અહીંયા પણ એ જ વસ્તુ છે રૂપિયા 3000 સામ એજન્સીને જાહેરાતના ચૂકવ્યા જાહેરાત ખર્ચના રૂપિયા ચૂકવ્યા તો વ્યક્તિનું નામ છે અને ઇન્ડાયરેક્ટલી રોકડ શબ્દનો ઉલ્લેખ કોણ છે ચૂકવ્યા તો આવા સમયે આ વ્યવહાર કેવો વ્યવહાર કરવામાં આવશે રોકડ વ્યવહાર છે વિદ્યાર્થી મિત્રો આ વ્યવહાર કેવો વ્યવહાર છે રોકડ વ્યવહાર ખાલી આ વ્યક્તિનું નામ જોઈને ભૂલથી પણ એને ઉધાર વ્યવહાર સમજી લેતા નહીં સાહ એજન્સીને જાહેરાતના ચૂકવ્યા ચૂકવવામાં આવે તો એ રોકડની લેવડ દેવડ થઈ ગઈ કહેવાય એટલા માટે એ વ્યવહાર કેવો વ્યવહાર છે રોકડ વ્યવહાર છે એટલે આઠમા વ્યવહારની અંદર ભૂલ ન થાય ખાસ અને ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ નવમો વ્યવહાર રૂપિયા 3200 કમિશનના મળ્યા 3200 રૂપિયા કમિશનના મળ્યા વ્યક્તિનું નામ ક્યાંય નથી અને ડાયરેક્ટલી રોકડ શબ્દનો ઉલ્લેખ પણ નથી તો એ રોકડ વ્યવહાર જ કહેવાય અથવા તો આમ પણ આપણને ખ્યાલ આવી શકે રૂપિયા 3200 કમિશનના મળ્યા આપણને મળી ગયા છે તો એ પછી રોકડા રૂપિયા તો મળી ગયેલા હશે તો રોકડ મળી ગઈ છે આપણને એટલા માટે આ વ્યવહાર કેવો વ્યવહાર સમજવામાં આવશે રોકડ વ્યવહાર છે આ વ્યવહાર કોણ કેવો વ્યવહાર છે રોકડ વ્યવહાર વ્યક્તિનું નામ ક્યાંય નથી આપેલું અને ડાયરેક્ટલી રોકડ શબ્દનો ઉલ્લેખ પણ ક્યાંય નથી થયેલો એટલા માટે રોકડ વ્યવહાર કહી શકો અથવા તો એવું સમજો કે 3200 કમિશનના મળ્યા શબ્દ અગત્યનો છે 3200 રૂપિયા મળી ગયા છે આપણને મળી ગયા તો એ વ્યવહાર થઈ ગયો છે રોકડનો આદાન પ્રદાન થઈ ગયું છે એટલા માટે એ વ્યવહાર રોકડ વ્યવહાર છે અને છેલ્લો વ્યવહાર 10મો વ્યવહાર આજના વિડિયો લેક્ચરનો સમજીએ વિદ્યાર્થી મિત્રો રૂપિયા 500 ભાડાના ચેકથી મળ્યા તો એમાં તો બહુ સ્પષ્ટપણે બેંક શબ્દનો ઉલ્લેખ છે બેંક મતલબ કે ચેકથી ચેક શબ્દનો ઉલ્લેખ છે ચેક એટલે કે બેંક રૂપિયા 500 ભાડાના ચેકથી મળ્યા વ્યવહારની અંદર રોકડ અથવા તો બેંક શબ્દનો સ્પષ્ટપણે ઉલ્લેખ થયેલો હોય તો એવો વ્યવહાર રોકડ વ્યવહાર છે તો ચેકથી મળ્યા એટલે આ વ્યવહાર કોણ કેવો વ્યવહાર થશે રોકડ વ્યવહાર થશે વિદ્યાર્થી મિત્રો તો આજના વિડિયો લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે એવો પ્રયત્ન કરેલો છે વ્યવહારો આપણને આપેલા હોય ધંધાની અંદર વાસ્તવિક નામું લખવા માટે કોણ આવા જ વ્યવહાર બધા અસ્તિત્વમાં આવતા હોય
તો વ્યવહારને તો આપણે ઓળખવા જ પડે કે રોકડ વ્યવહાર છે કે ઉધાર વ્યવહાર છે. ફરી ફરીને એક મુદ્દો ખાસ મારે ધ્યાન દોરવાનું છે વિદ્યાર્થી મિત્રો તમારો, કે આ વિડિયોના અગાઉના વિડિયોની અંદર આપણે વ્યવહારને ઓળખવા માટે રોકડ વ્યવહાર છે કે ઉધાર વ્યવહાર છે તેને ઓળખવા માટેની જે ચાર નોંધ આપણે સમજેલા છીએ એ નોંધ ખાસ તમારે યાદ રાખી લેવાની છે, અને એને આધારે જ આપણે સમજી શકશું કે આપેલા વ્યવહારો રોકડ વ્યવહાર છે કે ઉધાર વ્યવહાર છે. તો આ દાખલો જે છે એ પણ ખાસ અને ખાસ શાંતિપૂર્વક સમજી લેજો અને કારણ સાથે સમજીને યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. આવતા વિડીયોની અંદર આપણે નવા મુદ્દાઓની સાથે ફરીથી